હવે આ તરસ થાય છે. પછી આ ભાજી બન્યા પછી એને અમે બટરમાં ફરી ફ્રાય કરીએ છીએ. આ વસ્તુ તમે જો તો કોઈ નહીં કરે, કેમ કે અમે આને ડબલ વઘાર જે મારીએ છીએ ને એનાથી સ્વાદમાં થોડુંક, હા સ્વાદમાં થોડી રુચિ વધી જાય છે. આપણે આ તાવ તોડી રહ્યા છીએ, ટેસ્ટી બહુ જ લાગે છે. તમે જોઈ શકો અલગ અલગ આપણને શાકભાજી અંદર તમને દેખાતી હશે, મિશ્રણ કરેલું છે. આપણે ડુંગળીને થોડો જાયકો ઉમેરીએ એની અંદર. એ વરસાદ ચાલુ થઈ ગયો છે અને મોજ આવવાની છે આજે આપણા વિડીયોમાં. આપણે આ રેડી થઈ ગયો છે આપણો બાઈટ જોરદાર. નડિયાદ રહું છું. હા, હું અત્યારે માણેક ચોકમાં અત્યારે પાઉંભાજી નાસ્તો કરવા માટે મારી ફેમિલી સાથે આવ્યો છું અને છેલ્લા 10 વર્ષથી હું અહીંયા આગળ જાઉં છું કન્ટિન્યુ. 10 વર્ષથી? હા, એ રીતના. અને અહીંયા આગળ બધું સારું અને બધું વ્યવસ્થિત જમવાનું મળે છે, ટેસ્ટમાં ને બધી રીતના સારું છે એ રીતના. અને હું એમ કહું છું કે પિઝા બર્ગર એ બધું ખાધા કે આ સારું છે. અને મારે છેલ્લા 10 વર્ષનો અનુભવ છે આ જગ્યાના, એનું સારું કામ છે. તો કેમ છો મારા વારા ચરોતર વાસીઓ, આપણે ફરીથી એક નવા એપિસોડ સાથે નવી જગ્યા પર આવી ગયા છે. અત્યારે પહેલાં હું તમને એ કહી દઉં કે આપણે અત્યારે નડિયાદની અંદર આવ્યા છે. નડિયાદ એટલે કે સંતરામ મહારાજની ભૂમિ કહેવામાં આવે છે. સંતરામ મંદિરની સામે એક્ઝેક્ટ સામે આપણે ખાવ ગલી છે, એટલે કે માણેક ચોક, આપણે હિન્દીમાં ખાવ ગલી કહેવાય. પણ અત્યારે આપણે આવેલા છે માણેક ચોકની અંદર. અને માણેક ચોકની અંદર હું તમને એક સરસ મજાની આજે યુનિક પાઉંભાજી ટેસ્ટ કરાવવાનો છું. તો આપણે અહીંયા પાઉંભાજી ટેસ્ટ કરવા છે. અને પાઉંભાજી એટલે કે ખાલી તીખી ને ચટાકેદાર જાયકાદાર એકદમ તડકતી ફડકતી પાઉંભાજી. આપણે આ વાતાવરણની અંદર તમે જોઈ રહ્યા છો કે વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને અંદર તડકતું ફડકતું ખાવાનું મળી જાય તો કંઈક જલસો પડી જાય. એઝ અ ગુજરાતી હું તમને એક વાત કહું. અને ચરોતરી, હું તમારો ચરોતરનો લાડીલો પ્રેમલ તમારા માટે આવી ગયો છું. આવી જાઓ મારી સાથે. હવે આ ભાજી પાઉં બને છે. ભાજી પાઉં, તમારા ભાજી પાઉં તો બધા બહુ વખાણ કર્યા છે અમને, એટલે આજે આવ્યા છે. બેકો આજે જવા જ દો, આજે તો ટેસ્ટ કરી જ લઈએ અમે. બિલકુલ. આમાં તમે શું નાખ્યું છે ખબર ના પડી મને પહેલાં તો. એ છે ઓનિયન. હા. અને આ છે આપણે લીલી ડુંગળી. લીલી ડુંગળી, કેપ્સિકમ, વટાણા અને આ હવે ટામેટા. ઓકે. મને એ વાત બહુ ગમી કે તમે ઓફ સિઝનમાં પણ આ લીલું ડુંગળી ને લીલું લસણ રાખો છો. હા. હવે આમ જોવા જઈએ તો પાઉંભાજી જે પાઉંભાજી થોડી મોડર્ન થઈ ગઈ છે, પણ આમ રિયલ એનો મિનિંગ શું છે મને એ સમજાવો પહેલાં તો. પાઉંભાજી એટલે શું, એમ ઇન્ગ્રીડિયન્ટ્સને એ રીતે આપણને શું હેલ્પ કરે આપણા બોડીમાં? પાઉંભાજી કેવું છે કે બહુ જૂની વસ્તુ છે આ તો. હા. અત્યારે જેમ કે પિઝા બર્ગર જે છે અત્યારે એ બધું ફૂડ અત્યારે નવું નવું થયું છે, પણ પાઉંભાજી એવી વસ્તુ છે ને કે એ ભોજનના રૂપમાં બી લેવાય છે. ભોજન તમારે પેટ ભરીને બી, આ નાસ્તામાં બી વપરાય છે અને તમારે પેટ ભરીને બી ખાઈ શકો તમે. બરાબર. અને પુલાવ છે એ તો તમારે એકદમ ઘર જેવી જ વસ્તુ છે. ચાવલ બી એમાં આવે. બરાબર. તમારે કોઈ બી વસ્તુ તમારે નોન હાઇજેનિક નથી. તમે ઘરે જે ખાઓ છો રોટલી શાક ને બધું એ રીતનું જ છે. આમાં એ જ વસ્તુ વપરાય બી છે, ખાલી આમાં બન વપરાય છે. હમ.
પાઉંભાજી એવી વસ્તુ છે કે તમે જેટલી ક્વોલિટી આપશો ને એને, જેટલી તમે એમાં ક્વોલિટી આપી શકો તમારા પર. ઓકે, અમે શું છે કે અમારે એક તો અમે ઓલ્ડ થઈ ગયા હતા, 35 ઇયર્સ થઈ ગયા, 35 ઇયર્સ, અને અમારા ગ્રાહકનો રિસ્પોન્સ સારું આવે છે કેમ કે અમને ટ્રસ્ટ થઈ ગયું છે અત્યારે. અમે સાફ સફાઈમાં પૂરો ધ્યાન આપીએ છીએ કસ્ટમરને, અને આપણે કોઈ દિવસ આપણે કમ્પ્લેન આવવા નહીં દેતા પહેલી વાત, કેમ કે ઓલ ટાઈમ ફ્રેશ વસ્તુ ખવડાવવાની એ હિસાબે, કેમ કે અમે લાઈવ બનાવીને જ આપીએ છીએ, કસ્ટમર પણ જોઈ શકે, કસ્ટમર જોઈ શકે. આપણે જે બટાકાનું જે શીરું નાખ્યું એની અંદર શું શું આવે છે આપણે ઇન્ગ્રેડિયન્ટમાં? એમાં પોટેટો છે, કેબીજ છે, ટામેટા, એનું બોઇલ આવે છે, એને મિક્સર થોડુંક ગ્રાઇન્ડ કરી દેવાનું, ઝીણું કરી દેવાનું. કેબીજ છે, પોટેટો, એનું પરફેક્ટ બેલેન્સ જોઈએ, ઘઉંનું માત્ર સેમ હોવું જોઈએ. હવે આ રસ થાય છે, પછી આ ભાજી બન્યા પછી એમને અમે બટરમાં ફરી ફ્રાય કરીએ છીએ. આ વસ્તુ તમે જોજો કોઈ નહીં કરે, કેમ કે અમે આને ડબલ વઘાર જે મારીએ છીએ ને, એનાથી સ્વાદમાં થોડુંક, હા, સ્વાદમાં થોડી રુચિ વધી જાય. ભાજી આમ તો રેડી થઈ ગઈ છે, અત્યારે આમાં શું કે અમે તેલ બટરનો છે જ બધામાં, દરેક કસ્ટમરમાં પનીર બટર તો બધામાં નાખીએ છીએ, ભલે 70 વાળી પ્લેટ છે ને તો બી બધા કસ્ટમરને અમે પનીર બટર નાખીને આપીએ છીએ. એવું છે, હા, પ્રેમ પીરસો છે ને વર્ષોથી. હા, હવે તડકો વાગશે બરાબર ને? હા, ડબલ તડકો, આ લસણ છે ગ્રાઇન્ડર, ગ્રાઇન્ડેડ લસણ. હા, જે ઓરિજિનલ કલર છે એ જ આવશે, અમે બહુ રેડ નથી કરતા, કે આપણે રેડ કરીને એને. હા, એવું એ તમને કહેવાનું હતો કે મોસ્ટલી આપણે ભાજી જોતા હોઈએ છીએ માર્કેટની અંદર અમુક જગ્યા ઉપર, તો આપણને એકદમ રેડ લાગે, અને તમારામાં મને બદલાવ એ લાગ્યો છે કે તમે એકદમ ગ્રીનરી જે અંદર જે નાખેલું છે એ તમને એકદમ ઓબ્ઝર્વ કરી શકો કે અંદર શું શું નાખ્યું છે. એ ઓબ્ઝર્વ થઈ જશે તમારે, તમે ધ્યાનથી જુઓ ભાજીને, જે રિયલ કલર છે હકીકતમાં આ જ છે. હા, પછી શું છે કે કસ્ટમર ચોઈસ બદલાઈ ગયેલું વચ્ચે, એમને રેડ જોતું હતું, પણ મેં અમારી ત્યાં સર વર્ષોથી એક જ વસ્તુ પકડી રાખી, ભાઈ અમે કલર નહીં ખવડાવીએ, નો MSG, નો કલર. ઘણા બધા વિનેગર બી નાખતા થઈ ગયા, પણ લીંબુ અમે 200 રૂપિયા કિલા થઈ ગયા તો બી અમે લીંબુ જ ખવડાવતા, કોઈ વધારે વિનેગર યુઝ નહીં કર્યો. જો આ ભાજી છે આપણી, જેમ કે આ ભાજી રેડી થઈ ગઈ, અને પાર્સલમાં બી આપણે એલ્યુમિનિયમ ફોઇલ ડબ્બા વાપરીએ છીએ, કોથળી કોથળી, આ બી એલ્યુમિનિયમ ફોઇલ છે, આ પ્લાસ્ટિક નથી કહેવાતું. આ શું છે કે પ્લાસ્ટિકના ડબ્બા બી છે તો પ્લાસ્ટિક જ, આ નોન હાઇજેનિક વસ્તુ નહીં થાય, આમાં તમારે કોઈ વસ્તુ એમાં ભાજી ખરાબ નહીં થાય, આમાં હાઇજેનિક જ રહેશે. હા, આમાં તમારે નુકસાન નહીં થાય, ભાજી જે પ્લાસ્ટિકનો જે સ્મેલ આવીએ છે ને એ નહીં આવે, બરાબર. આ તમારે એલ્યુમિનિયમ ફોઇલ છે, હા, આમાં જે જેટલી સુરક્ષિત રહેશે ને એ પ્લાસ્ટિકમાં નહીં રહે, પ્લાસ્ટિકમાં. ના ના, એ વાત સાચી, આમાં ભાજી માટે આ વાપરીએ છીએ આપણે, અને પુલાવ માટે બી એલ્યુમિનિયમ ફોઇલ ડબ્બા જ વાપરીએ છીએ. અત્યારે આપણે અહીંયા પુલાવ બનાવીએ છીએ, વેજ વેજ પુલાવ, વેજ પુલાવ. આપણે હા લાઈવ જ બનાવીએ છીએ, જે કસ્ટમર ઓર્ડર કરે એટલે લાઈવ બનાવવાનું આપણે, અને સામે જ કટિંગ કરવાની, સામે જ કટિંગ. હા, કોઈ કટિંગ કરેલી કોઈ આઈટમ રાખીને કટિંગ કરીને આપણે ખાલી ઓનિયન ચોપર રાખીએ છીએ, ઓનિયન છે, અને પોટેટો બોઇલ હોય છે, અને કેબીજ હોય છે અંદર, અને ટોમેટો હોય છે બોઇલિંગમાં. ઓકે, થોડી ઘણી વસ્તુ તૈયાર રાખવી પડે. હા, એ તો છે. અને કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં છો? મને એક્સપિરિયન્સ થઈ ગયું છે 22 વર્ષ. હા, અને આ જે શોપ ચાલુ થયું છે આ 35 ઇયર્સ થવા આવ્યા. 35 ઇયર્સ. હા,
આવે તમે મને કહેશો જરા. મસાલાની રેસીપી કેવું છે કે આપણે એક તો હોમમેડ મસાલા બી બનાવીએ છીએ, જાતે જ બનાવો ઘરે? હા, એ બી રાખીએ છીએ અને બ્રાન્ડેડ એમડીએચ કિચન કિંગ બી વાપરીએ છીએ. ઓકે, વર્ષોથી આપણે એક જ મસાલા એમડીએચ જ ખવડાવીએ. ઓહો, એવું છે. હા, આમાં મને એવું લાગે છે કે જે પુલાવ તમે જે બનાવ એકદમ ગ્રીન પુલાવ લાગે છે આપણને, દરેક વેજીટેબલ આપણને અંદર મળી જાય. કારણ છે કેમ કે આપણે શું છે કે કલર યુઝ કરતા નહીં, કલર યુઝ વસ્તુ હાઇજીન રાખીએ છીએ. જે મરચા હળદર મસાલાનો જે કલર છે ને એ ઓરિજિનલ જ રાખીએ છીએ આપણે, ઓરિજિનલ. હા, આપણે પેલું શું છે કે આપણે રેડ કલર આપણે બહુ યુઝ કરતા નથી. હા, એ જે મરચામાં જે આવી ગયું એ જ બસ આવી ગયું. બરાબર, આપણા શરીર માટે પણ, એટલા માટે બધી વેજીટેબલ તમને એક એક વસ્તુ દેખાશે. પાઉંભાજી તો આપણી પાસે આવી જ ગઈ છે, પણ હું તમને બીજી એક વાત કહું કે પાઉંભાજીનો અસલી મિનિંગ શું છે. આપણને એવું લાગતું હોય છે કે ભાઈ જે લાલ હોય એ પાઉંભાજી છે, જે ટેસ્ટ આવે પાઉં સાથે ખવાતી હોય પાણી જેવું હોય એ પાઉંભાજી. રિયાલિટી હું તમને કહું, જે પાઉંભાજી છે ને એની અંદર જે વેજીટેબલનું મિશ્રણ આવે છે ને, પાઉંભાજી એટલે બનાવવામાં આવે છે કે જે એક ડીશની અંદર આપણને દરેક વેજીટેબલ્સ એટલે કે દરેક શાકભાજીનો આનંદ આનંદ અને આપણને ન્યુટ્રિશિયન આપણને એક જ ડીશમાં આપણને મળી જાય. મુંબઈના લોકો એટલે ખાતા હોય છે કારણ કે એ લોકોનું કામ એવું હોય છે, કામ એવું હોય છે લોકોનું, એટલે જે નાના નાના એક જ ભાજીમાંથી આપણને ન્યુટ્રિશન મળી જતા હોય છે. એ જ રીતે આપણે આજે એની ટેસ્ટ કરવા આવ્યા છીએ. આપણે ટેસ્ટ કરીએ પહેલાં. જો બટર જે નાખેલું છે બહુ જોરદાર છે, એ પહેલાં મિક્સ કરી દઉં. આપણે આ તાવ તોડી રહ્યા છીએ. મને ટેસ્ટી બહુ જ લાગે છે. તમે જોયું છે કે અલગ અલગ આપણને શાકભાજી અંદર તમને દેખાતી હશે, મિશ્રણ કરેલું છે. આપણે ડુંગળીનો થોડો જાયકો ઉમેરીએ એની અંદર. એ વરસાદ ચાલુ થઈ ગયો છે અને મોજ આવવાની છે આજે આપણા વિડીયોમાં. આપણે આ રેડી થઈ ગયો છે આપણો બાઈટ જોરદાર. બાઈટ લઈએ છીએ આપણે જોરદાર. હું તમને એટલું જ પ્રેફરન્સ કરીશ કે આ જગ્યા પર આવીને એકવાર ટ્રાય કરો. એનું કારણ કહું પહેલાં તમને કે એકદમ ગ્રીનરી ગ્રીનિશ ભાજી છે અહીંયા, જેમાં કોઈ કલર નાખેલો નથી. અને બીજી વાત કે ટેસ્ટ આખો જ અલગ છે બધી ભાજી કરતાં. અત્યાર સુધીમાં નડિયાદમાં મેં ખાધી હોય તો એ મને એવું લાગે છે કે આ મારા માટે બેસ્ટ છે. તો હવે જપનભાઈ તમે કહો, તમે મારી સાથે બેઠા છો, આપણી સાથે ભાઈ જપનભાઈ છે, જે હું નડિયાદની અંદર કહેવાય ને કે હું એક ફૂડી વ્યક્તિને શોધું છું કે જે મારા જેમ ખાતું હોય છે અને મને મારા જેવા ટેસ્ટ ખબર હોય. તો મને જપનભાઈ મારા જપનભાઈ તમે કંઈક કહો. આજે પ્રેમલભાઈની મોજમાં આવી ગયા છે આપણે બિહારીની પાઉંભાજી ખાવા માટે માણેક ચોકમાં. હા, તો ટેસ્ટ કરું છું. ખાતા તો હું તમને ફર્સ્ટ બાઈટમાં એવું જ કહું કે આપણે બીજી જગ્યાએ ખાઈએ છીએ ને અહીંયા યુનિકનેસ મને શું લાગી. હા, કે અહીંની જે ભાજીની ક્વોલિટી, હા, અને કન્સિસ્ટન્સી જુઓ તમે, એકદમ બધું છે ને વેજ છે. વેજ છે ને દેખાય તમને ઉપર. હા, દેખાય આવે. બીજું કે અમે બધા શાકભાજી હોય છે એવું નહીં કે ખાલી પાણી છે, રસો છે કે પછી બટાકા છે, એવું કંઈ નહીં કે નથી. આમાં તમે જો તમે ટેસ્ટ કરી એટલે તમને અંદાજે બધા મસાલા પણ એકદમ બેલેન્સ છે, નથી વધારે પડતા ગરમ મસાલા નથી કે નથી કસાનું પ્રમાણ પ્રમાણ. તો આ હું કહું કે આ છે ને ચોકસાઈપૂર્વક એક કમ્પ્લીટ ભાજી છે. ભાજી છે. તમારું નામ જણાવો મને. મારું નામ છે ગુડ્ડુભાઈ, કહે છે આપણે પ્રેમથી બધા, અને ઓરિજિનલ નામ છે મનોજભાઈ શાહ. મનોજભાઈ શાહ. હવે સમય શું હોય છે આપણે જે સમય છે આપણે પુલાવ ખાવો હોય તો? હા,
આપણે સમય સવારથી સવારના 10 થી રાતના 10 સુધી રાખીએ. સવારના 10 થી. અને એડ્રેસ મને કહેશો? એડ્રેસ છે આપણું સંતરામ ટેમ્પલ છે. આપણે સંતરામ ટેમ્પલ નિયર માણેક ચોક ખાવ ગલી, એની અંદર આપણે બિહારી પાઉંભાજી સેન્ટર. બરાબર. પાર્સલ સુવિધા વિશે તમે કહો? પાર્સલ સુવિધા બી આપીએ છીએ આપણે, અને આપણે ઝોમેટોમાં બી છે પાર્સલ, અને સ્વિગીમાં બી આપણે રાખેલું છે અંદર. એટલે તમે ઝોમેટો ખોલો તો પણ, તમે સ્વિગી ખોલો તો પણ? ઝોમેટો સ્વિગી બંનેમાં છે આપણું. આજથી 7 વર્ષથી આપણે ઝોમેટો સ્વિગીમાં આપી રહ્યા છીએ પાર્સલ. મેં તો તમારા શું કહેવાય કે નડિયાદની અંદર નામ પાડી દીધું કિંગ ઓફ પાઉંભાજી. અહીંયા આગળ એવું છે કે સ્ટ્રીટ ઓફ કિંગ છે નાસ્તો, આ કિંગ ઓફ સ્ટ્રીટ ફૂડ પાઉંભાજી. અને અમારું એક બીજી શાખા છે બિહારી સમોસા, એ બી 50 વર્ષથી છે, અને અમારી પાઉંભાજી બી 35 યર્સ ઓલ્ડ થઈ ગયું. લોકોને અમારા પર ટ્રસ્ટ છે. તમે અત્યારે એડ્રેસ પૂછો છો ને, કોઈને બી તમે કહેશો ને કે બિહારી સમોસા પાઉંભાજીવાળાને, ત્યાં તો રિક્ષાવાળો ડાયરેક્ટ અહીં લઈને આવશે. એમને પાકો એડ્રેસ આપવાની જરૂર નહીં પડે. એમાં નડિયાદ છે બી એટલું બહુ મોટું નથી આપણું, એટલું મોટું તો લોકો નામથી જ વખણાઈ જાય છે. આવવાની તો બહુ મજા આવી ગઈ છે મને જપનભાઈ સાથે. પણ એટલું હું તમને આજથી એવું કહું છું કે હાઈલી રેકમેન્ડેડ કરું છું. જો નડિયાદની અંદર તમે હો ને તો પાઉંભાજી ખાવાની ઈચ્છા હોય તો આજ જગ્યા હું તમને રેકમેન્ડેડ કરું છું, રેકમેન્ડેડ બાય ફૂડી ગુરુ. કારણ કે મેં મારો પર્સનલ અનુભવ મેં જે અહીંયા લીધો એની વાત કરું છું, તમને એ જ ટેસ્ટ અહીંયા મળવાનો છે. અને હા, તમે જો ખાઈને જાઓ ને તમારો શું અભિપ્રાય છે પણ મને કોમેન્ટમાં જણાવજો. બરાબર છે, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. Told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until